દાદા, રખાત રાખી હોય તો? રખાત રાખી હોય પણ તે રજિસ્ટર્ડ હોવું જોઈએ, પછી બીજી ના હોવી જોઈએ. દાદા, એમાં રજિસ્ટર કરાય નહીં, કરે તો મિલકતમાં ભાગ માંગે, અનેક લફરા થાય. મિલકત તો આપવી પડે જો આપણને સ્વાદ જોઈતો હોય તો. પાસરા રહો ને એક અવતાર, આમ શું કરવાને કરો છો? અનંત અવતાર સુધી આવું ને આવું કર્યું, એક અવતાર પાસરા રહો ને. પાસરું થયા વગર છૂટકો નથી. સાપે દરમાં પેસતી વખતે સીધો થાય કે વાંકો ચાલે? સીધો ચાલે. હવે પરસ્ત્રીમાં જોખમ છે એ ખોટું છે એવું આજે જ સમજાય છે. અત્યાર સુધી તો આમાં શું ખોટું છે એવું જ રહેતું હતું. તમને કોઈ અવતારમાં કોઈએ આ ખોટું છે એવો અનુભવ નથી કરાવ્યો, નહીં તો આ ગંદવાડમાં કોણ પડે? પાછી નર્કની જવાબદારી આવે. આપણું આ વિજ્ઞાન મળ્યા પછી હાર્ટીલી પસ્તાવો કરે તોય બધા પાપો બળી જાય, બીજા લોકોના પણ પાપો બળી જાય, પણ આખું ના બળી જાય. આપણે તો આવું વિજ્ઞાન મળ્યા પછી એ વિષય ઉપર ખૂબ પસ્તાવો રાખ્યા કરે તો પછી પાર નીકળી જાય. દાદા, વચમાં જે પેલી વાત થયેલી, પુરુષે ઉત્તેજન આપ્યું છે કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવન વ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું. હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણા પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી, એટલે સ્ત્રી બિચારી ભૂલ થાપ ખાઈ જાય. એને દવા ના પીવી હોય અને ના જ પીવાની હોય, છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને? પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું? તો આપણે એના જવાબદાર. આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લીપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં થઈ જાય. આ બહુ ઝીણી વાત છે, સમજાય એવું નથી. એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે, ફક્ત એકલા જ વિષયથી જ. અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો એનામાં બરકત હોય ને એવું મનમાં માની લે, ત્યારે કહેશે સાથી માની લીધું. શી રીતે માને? પુરુષે કહે કર્યું જ, એટલે જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે. એના મેળે માની લીધેલું ના હોય, તમે કહ્યું હોય, તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છું તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય. બહુ સમજાતું નહીં ને? થોડું થોડું સમજાય છે, કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા, પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે. પુરુષ જ જવાબદાર છે, સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે. ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય તોય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના, મને મારો ધણી છે, ધણીવાળી છું, એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય એવું છે આ લોકોનું? કાયમ નથી એવું, નહીં. જમાનો જુદી જાતનો છે ને. સતયુગમાં એવો ટાઈમ કોક ફેરો આવે છે સતીઓને માટે જ, તેથી સતીઓનું નામ લે છે ને આપણા લોક, એ સતી થવાની ઈચ્છાથી. એનું નામ લીધું હોય તો કોક દાડો સતી થાય. અને આજે વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે, એવું તમે જાણો?
એ સમજ્યા નહીં મારું કહેવાનું? હા દાદા, બંગડીઓના ભાવથી વેચાય છે. કયા બજારમાં? કોલેજોમાં. કયા ભાવથી વેચાય છે? સોનાના ભાવે બંગડીઓ વેચાય, પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય. બધે એવો મળી આવે નહીં, બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તોય ના લે, ગમે તેવું આપો તોય ના લે, પણ બીજી તો વેચાય ખરી. આજની સ્ત્રીઓ સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય. સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછીએ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે. અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે? સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે, એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી સતી હોય એટલે એને કશું પહેલાંનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાંના ડાઘ રહી જાય અને ફરી પાછા પુરુષ થાવ, સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે? થોડું મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. હા દાદા, એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી. ઉપાય થાય તો સ્ત્રી પુરુષ જ છે, એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે. અને કોઈ રસ્તો આવું જાણે નહીં એટલે દેખાડે નહીં, એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે. સતીઓને એના ધણી એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે, અને એ ક્યારેય પણ નહીં. એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તોય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તોય આમ શંકા, વાઇફ ઉપરે શંકા, એવો બધો દગો. ઘરમાંય દગો જ છે ને અત્યારે. આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો, એમાં શું સુખને માટે કરે છે તે ભાન વગર બેભાનપણે. વિષયો વિષય ભોગવે પ્રકાશ ત્યાંય અસંગ, પણ મેં આ બધું ભોગવ્યું કરે પ્રતિષ્ઠા અહં. દ્વિપક્ષી વિષય કટે અન્ય કટેવો એક પક્ષ, અનંત જન્મો બાંધી દે વિષય સંગતિ ભક્ષ. અણહકના દુશ્ચારિત્રે ભયંકરી છે ફોર્સ, મન બુદ્ધિ ફ્રેક્ચર કરે બંધે નરકિલ જો. દાદા, પણ શંકાથી જીવવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું એડજસ્ટમેન્ટ લેવું? આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે તે શું તેવું પૂર્વે નહોતું? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે. એટલે સમજી લેવા જેવું છે આ જગત કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર સંબંધી કોઈને જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય, ઉઘાડું ના હોય,
પણ મન તો બગડે જ. એમાં સ્ત્રી ચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન. તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સૌથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય. દાદા, આ ચારિત્રમાં તો આમ જ હોય એ જાણીએ, છતાંય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય, ત્યાં કયું એડજસ્ટમેન્ટ લેવું? આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું ફોરેન ડિપાર્ટમેન્ટનું છે, આપણે હોમમાં રહેવું, આત્મામાં રહો ને. આવું જ્ઞાન ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની વાઇફ પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે? તે જોયું તેને લીધે શંકા થાય છે. શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું? આપણા લોક તો પકડાય તેને ચોર કહે, પણ પકડાયો નથી તે બધા મહીંથી ચોર જ છે. તમે આત્મા છો તો ભડકવા જેવું ક્યાં રહ્યું? આ તો બધું જે ચાર્જ થઈ ગયેલું તેનું જ ડિસ્ચાર્જ છે. જગત ચોખ્ખું ડિસ્ચાર્જમય છે, ડિસ્ચાર્જની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએ ને, ડિસ્ચાર્જમય છે એટલે કોઈ ગુનેગાર નથી. દાદા, એટલે એમાંય કર્મનો સિદ્ધાંત કામ કરે ને? હા, કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાને. પણ એમાં શંકા રાખે ને તો પેલો મરી જાય વગર કામનો. માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી, કે જેથી જેનું કોઈ ગરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જેમ કહે કે મને કોઈ સંઘરનારા નથી, આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે, એટલે એ તમને સિન્સિયર રહે, બહુ સિન્સિયર રહે. બાકી રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ, રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ. કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શ્રી દશા થશે. વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને, અને ધણી બહુ રૂપાળો હોય તોય એ બંને ભગવાન ભૂલે. માટે રીતસર બધું સારું. આ લોક તો કેવા છે કે જ્યાં હોટલ દેખે ત્યાં જમે, માટે શંકા રાખવા જેવું જગત નથી, શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હોટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષે એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે. પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે, તો પણ સ્ત્રીઓ જીતે છે, કેમ કે આ પુરુષોને કપટ નહીં ને, તેથી પુરુષો સ્ત્રીઓથી છેતરાઈ જાય. એટલે જ્યાં સુધી સિન્સિયરિટી મોરાલિટી છે ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની વાઇફની વાત કહી દઉં તો કોઈ પોતાની વાઇફ પાસે જાય નહીં. હું બધાનું જાણું પણ કશું કહું કરું નહીં. જોકે પુરુષે દગાખોરીમાં કંઈ ઓછો નથી, પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું. કપટનું સંગ્રહસ્થાન બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય. અને આ લોક તો વાઇફ સહેજ મોડી આવે તોય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી, ઋણાનું બંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઉલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું, પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય, તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી વાઇફના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું? ના, એવું શું કરવા કરું? તો પછી શું કરવું? થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું, પછી તો જે કરે તે વ્યવસ્થિત. હા, બરોબર છે.